તો આપણે ગયા 10 વર્ષની વાત કરી તો ક્યાંક ને ક્યાંક જે પહેલા ઇલેક્શનનો માહોલ હતો આ વખતે જરાક અલગ જોવા મળે છે, કેમ કે દેશના ચારે ખૂણામાંથી ક્યાંક ને ક્યાંક વિરોધ ચાલુ થઈ ગયો છે. ઈસ્ટમાં તમે જોવો તો ચાઇના જમીન ઉપર કબજો કરે છે, નોર્થમાં તમે જોવો તો ભૂખ હડતાલ ઉપર કેટલાય મહિનાઓથી લોકો બેસે છે, સાઉથમાં નેશનલ સરકારનો એટલો હોલ્ડ પહેલાંથી લો નથી, અને ગુજરાતમાં જે તમે હમણાં જસ્ટ વાત કરી અને એ લોકોના અંગત મુદ્દા ઇલેક્ટોરલ બોન્ડ્સના, કે પછી હમણાં જ આપણે જોઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને હું બીજેપીમાં શિફ્ટ કરવામાં આવે છે, અને હાલ જ 8 કલાક પહેલાંની ઘટના કે 800 વર્કર બીજેપીના દ્વારકામાં કોંગ્રેસના વર્કર બીજેપીમાં શિફ્ટ થઈ ગયા. તો જે આખા દેશમાં જે ગયા 10 વર્ષ કરતાં અલગ માહોલ બન્યો છે એના કારણ શું હોઈ શકે? ખોટું બોલું, મોટેથી બોલું અને જૂઠું બોલું આ પ્રજા ઓળખી ગઈ છે. એના માટે થઈને જે આ માહોલ બનાવે છે, તમે વાત કરી દ્વારકાના 800 કાર્યકર્તાઓ, સાહેબ અમને પણ વિચાર આવે, એક ગરિમા હોય ખોટું બોલવાની. અમે પાર્ટી લઈને બેઠા છીએ, અમને ખબર છે કે અમારા કાર્યકર્તાઓ ક્યાં અને કેટલા છે. ખાતરને માત્ર એના જ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને બોલવાનું કે 800 કાર્યકર્તાઓએ ભાજપ જોઈન કર્યું, આ બધી ખોટી વાતો છે. અમારા ગયા હોય એકલ દુકલ માણસો છે જે ક્યાંક બીકના મારે ગયા છે, ક્યાંક વેચાણા પણ છે, તો આવા માણસો જાય છે, એ પોતાના સ્વાર્થ માટે જાય છે. કોંગ્રેસનો કાર્યકર્તા આજે જામનગર જિલ્લાની વાત કરી કે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, એકલ દુકલને છોડી અને મજબૂત છે. પણ તમારો મુદ્દો વેચાણા યા તો બીકના મારે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે અન્યાય કરવો કે અન્યાય સહન કરવો બંને હાથમાં પાપ છે. તો ક્યાંક ને ક્યાંક દોષી તમારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉમેદવાર પણ છે ને, પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી જે છે એ ઠેકી જાય છે. કારણ કે હમણાં જ પરેશ ધાનાણીએ કીધું કે 2 વઢિયારાઓ લઈ આવ્યો, તો એક વઢિયારો ઠેકી ગયો. તો આવા બધા જે છે એ શા માટે લોકો તમારા ઉપર વિશ્વાસ મૂકે છે અને તમારા કાર્યકર્તાઓનો ઉમેદવાર પ્રજા સાથે દૂર કરે છે? આપણે સાહેબ વાત હું એ કરીશ કે કોઈ મા બાપનો દીકરો હોય છે, એ દીકરાને પાલી પોષીને મોટો કર્યો હોય છે, એ દીકરો મોટો થઈને મા બાપને ક્યાંક અંધાશ્રમ કે બુઢ્ઢાશ્રમમાં મૂકી આવે છે, આ એક દીકરાની વાત છે. તો આ લોકોના પેટમાં તો અમે ના ગયા હોય, એ લોકોને અમે જે જોતું હોય અમે ના આપી શક્યા હોય, કેમ કે સરકારમાં નથી, છેલ્લા 47 વર્ષથી ગુજરાતમાં નથી, કેન્દ્રમાં નથી, તો ના આપી શક્યા હોય, એનો સંતોષ ના પૂરી શક્યા હોય, પૂરી શક્યા હોય તો કોકનો રૂમાલ ઉપાડવા જવું પડે. અમારી પાસે જે છે એમાં અમે હલાવીએ છીએ.